માં અંબા અહીં જ તો વિરાજમાન છે, 51 શક્તિપીઠો પણ મારી આસપાસ છે. મને ઓળખ્યો ને, હું ગબ્બર પર્વત. નવરાત્રિના પાવન પર્વ પર હું આપ સૌનું સ્વાગત કરું છું અંબાજીમાં. કહે છે અહીંયા માતા સતીનું હૃદય પડ્યું હતું, કદાચ એટલે જ તો નારી શક્તિ માટેનું પૂજનીય સ્થાન છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને, ત્યારે એમણે અંબાજી અને નારી શક્તિ બંનેના વિકાસનો સંકલ્પ કર્યો હતો. અમારા કાર્યકાળનો એક અઠવાડિયું કોઈ એવું શોધી લાવે, એક અમારી ચુનૌતી છે. મને સરકારની અંદર લગભગ 22-23 વર્ષ થઈ ગયા, એક અઠવાડિયું કોઈ શોધી લાવે કે જે અઠવાડિયામાં મેં કોઈ વિકાસનું નવું ન કામ કર્યું હોય એવું એક અઠવાડિયું ન મળે. અને વિશ્વાસથી વિકાસની આ યાત્રાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડબલ એન્જિન સરકાર દ્વારા આગળ ધપાવી રહ્યા છે. વિકાસ અને વિકાસ કોને કહેવાય, વિકાસની રાજનીતિ કોને કહેવાય, એ દેશ અને દુનિયાને જો કોઈએ બતાડ્યું હોય તો એ આપણા વિઝનરી લીડર માન્ય નરેન્દ્રભાઈ. એટલે તો 1950 પગથિયાવાળા આ 51 શક્તિપીઠના પરિક્રમા પથનું હમણાં નવીનીકરણ કરાયું છે, અને 350 જેટલા સોનાના કળશોથી સજ્જ માં અંબાના મંદિર આસપાસના વિસ્તારની કાયાપલટ થવાની છે. ગબ્બર પર્વત જતા યાત્રિકોની સુવિધા માટે પર્વતના પગથિયા અને યાત્રી પથનું થશે નવીનીકરણ, સાથે જ અંબાજીનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય એ માટે પણ બહુ બધા વિકાસ કાર્યો થઈ રહ્યા છે. અંબાજી ખાતે શિલ્પ અને સ્થાપત્યને ધ્યાનમાં લઈને શિલ્પ મ્યુઝિયમ પણ બનવાનું છે, અને આવનારા 50 વર્ષને ધ્યાનમાં રાખીને અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તા મંડળની રચના કરવામાં આવી છે. વિવિધ વિકાસ યોજનાઓ દ્વારા 8 ગામોના વિકાસનું આયોજન થઈ રહ્યું છે. બાકી હવે તો ટૂંક જ સમયમાં અંબાજી આવવું હોય તો ટ્રેન તમને લઈ આવશે અહીંયા, એ પણ પવિત્ર તારંગા ધામના દર્શન કરાવીને. આઝાદી પહેલાથી અહીંના સ્થાનિકો તારંગા હિલ અંબાજી રેલ લાઇનની માંગ કરી રહ્યા હતા, તો હવે આ લાઇનના નિર્માણથી આસ્થા, વિરાસત અને વિકાસને મળશે નવી કનેક્ટિવિટી, જે માબલ અને ડેરી ઉદ્યોગોના વિકાસને નવી ઊંચાઈ તો આપશે જ, સાથે 40 લાખ નવી રોજગારીની તકો પણ ઊભી થશે. આ રેલ લાઇનથી 3 જિલ્લાના 104 ગામડાઓને પણ ફાયદો થશે. અને હા, સાંજે હું ફરી પ્રકાશમય થઈ જાઉં છું લાઇટ એન્ડ સાઉન્ડ શોથી. એમ જ જેમ માં અંબાના આશીર્વાદથી ગુજરાતની મહિલાઓના જીવન રોશન થયા છે, આજે ગુજરાતના ગામડાઓમાં લગભગ 4 લાખ પરિવારો પાસે છે પોતાનું પાક્કું ઘર, એ પણ વીજળી, પાણી અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ સાથેનું સપનાનું ઘર. જેમ કે અંબાજીમાં જ ગબ્બર પર્વત પર વર્ષોથી અસ્થાયી કાચા મકાનોમાં રહેતા વિચરતી જાતિના પરિવારોનું પોતાના પાક્કા અને સુવિધાયુક્ત ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. અને શ્રેષ્ઠ વાત તો એ છે કે આ મકાનોમાં મોટા ભાગના મકાનો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીના છે. શહેરોમાં પણ આવાસ નિર્માણ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે, એટલે જ તો આજે ગુજરાત શહેરી વિસ્તાર ખાતે આવાસ નિર્માણમાં અગ્રેસર છે દેશમાં. અને હવે અંબાજી બાયપાસ રોડથી વધશે અંબાજી આવતા પદયાત્રીઓ માટેની સુવિધાઓ. મીઠા થરાદ ડીસા લાખાણી રોડ પણ હવે 4 લેન થઈ ગયો છે. ન્યૂ પાલનપુર ન્યૂ મહેસાણાની નવી રેલવે લાઇન પણ સરળ બનાવશે મહેસાણા પાલનપુર યાત્રા, એ પણ પાલનપુરને જોડતી કનેક્ટિંગ લાઇન સાથે. અને આમ જ આગળ વધતી રહેશે વિશ્વાસથી વિકાસની આ યાત્રા. તો તમે પણ આવતા રહેજો અંબાજી માના ધામમાં એમના આશીર્વાદ લેવા. માં અંબા સૌનું ભલું કરે એવી શુભેચ્છા. જય અંબે, જય જય અંબે.